बनासकांठा धानेरामां वरसादथी थयेल नुकसानने लઈને આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ મુલાકાત લીધી છે. તેમજ આ મુલાકાતમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, રાજ્યસભાના પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય અને જિલ્લા પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ જોડાયા હતા, જેમાં ધાનેરા વિસ્તારમાં જે વરસાદી પાણીથી સૌથી વધુ નુકસાન થયું છે તેવા પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી અને આગામી સમયમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે તેવી બાહેધરી આપવામાં આવી હતી. અગાઉ સરકાર દ્વારા નુકસાન થયેલ અસરગ્રસ્તોને સહાય આપવામાં આવી ન હોય તેને આ વખતે તાત્કાલિક સહાય આપવામાં આવે તે માટે કોંગ્રેસ મહુડી મંડળે મુલાકાત કરી હતી, જે દરમિયાન ડીસામાં કોંગ્રેસ છોડી જતા લોકો મામલે પ્રમુખ જગદીશ ઠાકોરે મોટા આક્ષેપો કર્યા હતા. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે જેમની સામે સરકારમાં કોઈ ગુના નોંધાયેલા હોય અથવા રાજકીય બાર્ગેનિંગ માટે જાય છે. જવાના કારણો અમારા કરતા મીડિયા પણ સારી રીતે જાણે છે. જવાના કારણો જાય છે ને એક મહિના પછીના જે પરિણામો આવે છે એ પણ જોયું છે. બે ત્રણ પ્રકારના લોકો જાય છે, એક તો એનું આર્થિક પાસું હોય, બીજા ગુનાઓ સરકારમાં દાખલ થયા હોય, અને ત્રીજા લોકો એવા છે કે કઈક એણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડે એવા લોકો જતા હોય છે. અને એવા લોકો પણ જાય છે કે જેના ખોળે આખી કોંગ્રેસ રહી હોય જિલ્લાની, અને એવા લોકો પણ પાર્ટીને દગો કરીને પાર્ટીની સાથે વિશ્વાસઘાત કરીને જતા લોકો પણ છે. પણ જનારા લોકોને કે ભાજપમાં જઈ અને જે કંઈ એમની મહેચ્છાઓ એ પૂરી થતી નથી, માત્ર ચૂંટણી પૂરતો ઉપયોગ કરવામાં આવે છે, ને ચૂંટણી પતી ગયા પછી જે લોકો ગયા છે એની શું દશા થાય છે એ પણ આપણે જોયું છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે એવું નેતૃત્વ જ નથી જે ગુજરાતને સાચવી શકે, જે દેશને સાચવી શકે. એટલે જ એણે બીજા રાજકીય પક્ષોને ધાક ધમકી જે કંઈ લાલચો અને જે કંઈ આપવાનું હોય આપી અને નેતૃત્વ એનું મજબૂત કરવાની વાતો કરે છે. અંદર પણ દાવાનળ છે ભાજપમાં પણ. એ દાવાનળ જે દિવસે ફૂટશે એ દિવસે જે ટાવરનો નટ અને બોલ્ટ પણ શોધ્યો જશે નહીં એવી પણ વિગતો ભાજપમાંથી બહાર આવી રહી છે. થેન્ક યુ.